નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા ભાઈ, આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એમાં આપણે પાઠ 9 પૃથ્વીની યાંત્રિક રચના અને ભૂમિ સ્વરૂપો. ભાઈ આપણે આગળના જે વિડિયો જોયા ને એમાં આપણે જોયું છે કે ભાઈ ભૂમિના સ્થાન સ્વરૂપો કેવી રીતે નિર્માણ પામે છે. પછી આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ ખડક અને ખનિજના પ્રકાર પણ જોઈ ગયા. ભૂમિની આંતરિક ભાગ અને ભૂગર્ભમાં મૃદાવરણની રચના કેવી રીતે થાય છે, કઈ પ્લેટના આધારે કઈ સાની રચના થાય છે, મૃદાવરણ પ્લેટ મીન્સ કે ભૂમિનું સ્વરૂપ રચાય છે. હવે આપણે જોઈશું કે ભૂમિના સ્વરૂપો, તો ભૂમિના સ્વરૂપો કેવી રીતે રચાય છે, કોઈ એક સરખા રહેતા નથી. તો તમે જુઓ કે ભાઈ તમારી બુકમાં તમે જુઓ કે ભાઈ ઘસારણ કે ધોવાણ, વરસાદ પડે છે ને તો તમે જોજો કે આપણે ઘણી સારી માટી શું ધોવાણ થતી હોય છે. માટીનો તમે ઢગલો કરો ને તો ત્યાં પાણી નાખો ને પાણીથી તમે ઘણી માટી ને ઢગલો એવું એવું નથી રહેતું પણ ધોવાઈ જાય છે, મીન્સ કે આડી આમ ફેલાઈ જાય છે. તમે જોજો તો એ ઘસારણ કે ધોવાણ. પછી ગાડી ચલાવતા હોય, સાયકલ ચલાવતા હોય તો એમાં એ પૈડાઓ ઉપર શું થાય છે, માટીની રજ ચોંટે છે ને પછી ત્યાં જે આપણે સાયકલ કે ગાડી લઈ જઈએ છીએ તો એ શું થાય છે, એની સાથે ઘસડાઈ જાય છે, એની સાથે જાય છે. આપણે ચાલીએ છીએ ને તો પણ આપણી સાથે માટીની ધૂળ, આપણા ચપ્પલમાં માટીની ધૂળ રહેલી છે, એટલે એ બધા એના લીધે ભૂમિની સપાટી શું થાય છે, સતત બદલાતી રહે છે. હું એમ કહું કે માટીનો એક ઢગલો કરી દીધો છે અને એની પરથી હું ચાલુ છું તો સતત ચાલતી ચાલતી રહો, એટલે મીન્સ કે એક દિવસ બે દિવસ એવી રીતે, તો એ માટીના ઢગલામાં જે માટી છે ને એ ઓછી થતી જાય છે. કારણ કે હું જ્યારે ચાલુ છું તો મારા પરિવહન સાથે કે સાયકલ ચાલતી હોય કે ગાડી ચાલતી હોય તો એ પરિવહન સાથે શું થાય છે, વિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા બરાબર એ ભૂમિની સપાટી શું થાય છે, સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી, ખડકો હોય ને એ જ્યારે તૂટે છે ને તો પણ ઘસારાની પ્રક્રિયા થાય છે બરાબર. ભૂમિની સપાટી પર જળ, પવન અને હિમ જેવા ભિન્ન ઘટકો થતા ક્ષયને ઘસારણ થાય છે. તો તમે જુઓ ઘસારણની પ્રક્રિયા ભૂમિના સ્વરૂપો કઈ કઈ રીતે બદલાય છે, તો ઘસારણ કે ધોવાણથી પરિવહન અને નિક્ષેપણના ખડકોના તૂટવાથી ઘસારણથી બરાબર. જળ, પવન, હિમ જે કુદરતી છે એના વિભિન્ન ઘટકો દ્વારા, એટલે મીન્સ કે પાણી ભરાય હોય, નદીઓમાં પૂર આવે છે તો જમીન પર જ્યારે આવે છે પૂર આવે ત્યારે પાણી ગામોમાં ભરાઈ જાય છે તો એ બધી માટીનું શું થાય છે, ત્યાંની માટીનું ધોવાણ થતું જાય છે, એકદમ સ્લિમ્પ કરી જાય છે માટી. ત્યાં જે રીતની સ્થિતિ હોય છે એ રીતનું રહેતું, મોટા મોટા ઘરો પણ તૂટી જાય છે, તૂટી જાય છે ને. તો એ જળ દ્વારા પવન, પવન ખબર છે તમને પવનની સાથે શું આવે છે, ભાઈ કચરું કે માટી બધું ઉડાઈને આવે છે, આવે છે કે નથી આવતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ માટીના ઢગ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે એ પરિવહન થાય છે. હિમ બરફના કરા પડે છે, તમે જુઓ હિમાલયમાં ઘણી વખતે જ્યાં આપણે હિમાલયની જ વાત કરીએ કે ભાઈ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં, તો તમે ઘણા સમાચારો જોયા હશે કે ભાઈ ભૂસ્ખલન થયું, સાંભળ્યું છે તમે, કાં તો શું કહેવાય બરફ પીગળવાથી કે ભૂસ્ખલન થવાથી પાણીનો પ્રવાહ વધ્યો એટલે ભૂસ્ખલનના લીધે શું કે માટીનું ધોવાણ થયું, આવી બધી પ્રક્રિયાના કારણે આવા વિભિન્ન ઘટકોના દ્વારે પણ ભૂમિનું સ્વરૂપ શું થાય છે, સતત બદલાતું રહે છે. એટલે એક જગ્યાએ એકની સરખી ભૂમિનું સમતલ રહેતું નથી. હવે તમે જુઓ કે ભાઈ તે પદાર્થને અન્યત્ર નિક્ષેપણ કરે છે, ઘસારણની નિષ્પેટણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પરની વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું શું કરે છે, નિર્માણ કરે છે. હવે તમે જુઓ કે નદી, ભાઈ નદી છે તો નદીનું કાર્ય શું છે, તો નદીનું પાણી, તો તમે જુઓ નદીના પાણીથી જમીનનું ધોવાણ કે ઘસારણ થાય છે, થાય છે કે નથી થતું. આપણે જોઈએ છીએ કે પૂર આવે છે નદીનું પાણી એ બંને કાંઠે હોય છે, પછી કાંઠા ઉપરથી પાણી આમ જાય એટલે સાથે સાથે શું લઈને આવે છે, તે માટી લઈને આવે છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તો તેને શું કહેવાય, જળપ્રપાત કે જળધોધ. જો તમારા બાજુના
છતાં લગભગ ગોળાની નાળનો આકાર લે છે. જો ધોવાણ નદી વહેતી હોય તો આ રીતનો પેલો એનો પ્રવાહ હોય છે કે ભાઈ નદીનો પ્રવાહ આ રીતે હોય છે, બરાબર? એને જ્યાં જગ્યા મળે. પછી તમારું બીજું પિક્ચર જોવો તો ભાઈ પ્રથમ ધોવાણનો તબક્કો, બરાબર? આ ધોવાણનો તબક્કો એટલે આ નદી અહીંયાથી માટી લઈને આવે છે, બરાબર? એટલે આ બધું શું થાય છે ભાઈ? અહીંયાથી ધોવાણ થાય છે. શું થાય છે? ધોવાણ થાય છે. Yeah.
નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે તેને ત્યારે તેને કુદરતીય તટબંધ કહે છે. ભાઈ કુદરતીય તટબંધ કોને કહેવાય છે કે નદી જ્યારે નદીમાં પૂર આવે છે પૂરના મેદાન રચાય છે અને એની સાથે શું કાંપ અને માટી ધોવાઈ જાય છે અને લાંબા ગાળાની નિક્ષેપણની પ્રક્રિયાથી ઓછી ઊંચાઈના ઢગ અને ઢગ રચાય તેને શું કહેવાય કુદરતી તટબંધ કહેવાય છે. નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. હવે આ નદી વહે છે, મેં તમને પહેલા જ બતાવ્યું છે કે આ નદી વહે છે કે નદી. હવે નદી એક જ ધારે ના, અમે તમને હમણાં જ કહ્યું કે ભાઈ ગ્લાસમાંથી તમે પાણી આમ ઢોળશો ટીપો ઉપર તો એ એક જ ધારે નહીં હોય, અલગ 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 ઢાળની રચના કરે છે. તો ભાઈ આ નદી વહે છે તો અહીંયાથી બી એક ઢાળ હોય, અહીંયાથી બી એક ઢાળ હોય, અહીંયાથી પણ હોય, આમ તો એ અનેક જગ્યાએથી વિભાજિત થઈ જાય છે અને જ્યાં જગ્યા મળે છે ત્યાંથી વિભાજિત થઈ જાય છે. તો આ વિભાજિત થઈ ગયેલી પ્રક્રિયાની છે એની બધી શાખાઓ હોય છે. તો આ શાખાઓ શું થાય, નદીની શાખા રચે છે, પ્રશાખા પણ કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે, તે પોતાના સાથે લાવેલા કાંપ રેતી માટી અને અન્ય પદાર્થોનું શું કરે છે નિક્ષેપણ કરવા લાગે છે અને દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. આ બધા મુખોના નિક્ષેપણના જથ્થાને મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. આ પોતાના મુખની રચના કરે એટલે શાનું નિર્માણ થાય, ડેલ્ટાનું નિર્માણ થાય છે. શું થાય છે ડેલ્ટા, ડેલ્ટાને શું કહેવાય મુખ ત્રિકોણ કહેવાય છે. હવે સમુદ્રના મોજાનું કાર્ય શું છે, આપણે નદીનું તો જોયું, ભાઈ આપણે સાંભળ્યું છે કે ભાઈ નદી નદીનું નિર્માણ થાય છે બરાબર, એ નદી કોને પડે ભાઈ સમુદ્રને. તો સમુદ્રના મોજાનું કાર્ય, સમુદ્રના મોજાનું કાર્ય, ભાઈ સમુદ્રના મોજાનું કાર્ય શું છે. તો સમુદ્રના મોજા ઘસારણ અને વિક્ષેપણના કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે બરાબર. મોજા ઉછળે તેની સાથે પાણી પણ ઉછળે અને આજુબાજુની ભૂમિ પરથી શું કરે છે ભાઈ નિક્ષેપણનું કાર્ય કરે છે, ઘસારણનું કાર્ય કરે છે અને ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. ખડકો સાથે શું કરે, તમે સમુદ્ર કિનારે ગયા છો ને ભાઈ, તો ગયા છો તો સમુદ્રના મોજા શું કરે છે ભાઈ ભૂમિ પર આવે છે, સમુદ્ર ખડકો હોય ત્યાં ટકરાય છે અને પાછા જાય છે, જેથી તિરાડ અને સમાંતર તે મોટી અને પોળી બની જાય છે બરાબર. સતત વસ્તુ આમ ટકરાવાથી શું થાય એમાં ખાંડ પડી જાય અને એ વધારે ટકરાઈ ટકરાઈ કરે તો એમાં શું થઈ જાય મોટી તિરાડ પડે. પડે કે ના પડે, આપણે હું એમ કહું કે એક લોખંડની વસ્તુ એને વારે ઘડે ફેંક 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 કરું તો આ નીચેની સ્ટાઇલ હોય ટાઇલ્સને શું થાય વારે વારે ફેંકું તો એક વાર ના તૂટે, બીજી વાર આપણે તિરાડ પડે, પછી નાની તિરાડ પડે, મોટી તિરાડ, એમ કરી સતત એ ટાઇલ્સ તોડી નાખે છે અને ફક્ત દિવાલો જ રહે છે. દિવાલ જેવા આ ભૂમિ
નદીઓ બને છે. હિમ એટલે મેં પહેલા તમને કહ્યું કે હિમ એટલે નદી. નીચેના નક્કર ખડકોના ગોળાસમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસની ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમ નદી શું કરે છે કે પીગળે છે. પીગળે છે એટલે નીચે પડે છે, કારણ કે પર્વતો ઉપર વહે છે. પર્વતો ઉપર શું છે? બરફ છે. અને આ બરફ પીગળવાથી ઊંચાઈ પર ભી પડે છે, બરાબર? એટલે એક એવું દ્રશ્ય નિર્માણ કરે છે કે પથ્થરોથી એનું શું થાય છે? ઘસારણ થાય છે. સાથે સાથે માટી અને ગોળાસમાં એને ગોળાસની ભૂમિ દ્રશ્યનું નિર્માણ કરે છે. એટલે હિમ નદીનું ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું શું થાય છે? નિર્માણ થાય છે, નિર્માણ કરે છે. હિમ નદી પીગળવાથી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈને સાની રચના થાય છે? સરોવરની રચના થાય છે. એને સરોવર એ સરોવરને શું કહે છે? તાંબાનું નિર્માણ થાય છે, બરાબર? હિમ નદી દ્વારા લાવવામાં આવેલા આ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા નિક્ષેપણ થતા તેનો પ્રવાહ વચ્ચે ટેકરીય સ્વરૂપ એટલે કે ડ્રીપ વિશાળ વિસ્તારમાં નિક્ષેપણ થઈ જાય છે તો તેને શું કહેવાય?